તો એ નદીને ને નાની એવી કીડી પણ આસાનીથી નદીને પાર કરી જાય ને કોઈ રાજા નદી ઉપર પુલ બાંધે તો એ નદીને પાર કરવાને માટે નાની એવી કીડી છે એ પણ આસાનીથી નદીને પાર કરી જાય તો જે બોલજો બ્રહ્મનિષ્ઠ સંતો મહાપુરુષોની જેને ભવસિંધુ તરવા માટે નામરૂપી પુલ બાંધી દીધો છે પુલ બાંધી દીધો છે રામાવતારમાં સમુદ્રની ઉપર જ્યાં પાળ બાંધી હોય અહીંયા અટાણે દેખાતી હોય નો દેખાતો હોય સેતુબંધ કોને ખબર છે પણ અનાદિકાળથી સંતોએ તો આ સેતુબંધ બાંધેલો જ છે સેતુબંધ બહુ સિંધુ તરવાને માટે બાંધેલો છે નામનો પ્રતાપ એટલો બધો વર્ણયો છે કે નામને પ્રતાપે કરીને આ સેતુબંધ ઉપર બહુ સિંધુને જરૂર તરી જવાય છે નામ છે એ જ મીરાબાઈ એમ ગાયું કે તમે ભવસાગર તરવો 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 કરો છો પણ મીરા કે હું એમ કહું છું કે ભવસાગર શું કઈ હવે ફિકર નહીં મોહે તરનંકી મોહે લાગી રે લગન ગુરુ સરકી ગુરુ લાગતા પ્રતાપે કરીને બહુ સાગર સુકાઈ ગયો તરવાની જ ક્યાં વાત રે આવડો મોટો નામનો મહિમા કેવામાં ગાવામાં આવ્યો છે નામનો આવડો મોટો પ્રતાપ છે અને રામાવતરની અંદર પાય જ બંધાણી હોય તોય નામને પ્રતાપે બંધાણી એમ કથા કહે છે હે કથા કહે છે કેમ પથરા કેમ તરતા હતા હે પથરા કેમ તરતા હતા કે જે પથ્થર ઉપર રામ નામ લખે એ પથ્થર તરતો હતો પણ કોણ લખે તો તરતો હતો કે આપણે દિવસની સભામાં કહી ગયા કે ભગવાનનું નું અઢાર સોણી પદમ દળ અઢાર સોણી પદમ દળની અંદર ચાર જ પરવાના વાળા હતા નળ નીલ અંગત અને હનુમાન આ ચાર જણા જે પથ્થર ઉપર રામ નામ લખે એ પથ્થર તરતો હતો લા વારા ઘણા હતા ગોઠવવાવાળા ઘણાય ઘણા હતા લખવાવાળા ચાર જ હતા અઢાર સોની પદમદળની અંદર પરવાનાવાળા ચાર જ હતા પરવાનાવાળા વાળા ગીર ન હોય હોય ચાર જ હતા ચાર જે પથ્થર ઉપર રામ નામ લખે ઈ તરે બાકી આપણા જેવા લીટાઈ નહીં કરી જોયા હોય તારે ટ્રાય તો મારી જ હોય ને બધા ટ્રાય મારે છે બધાએ કોઈ નો જડે ઘરમાં એક સેલો એક તું થા મારે ગુરુ થવાય ગુરુ જ મારે થવાય લીટા તો બધા કરે છે ઘણે ઠેકાણે એવું બને છે પોતાની પત્ની ધણી નો ઉપદેશ કરાયો કેમ લાગવું સેટિંગ આવે કેમ કરવું બધું લિટાજ કર્યા કહેવાય ને લીટા જ કર્યા કહેવાય ને અરે ખુદ રામને એમ થયું કે મારે નામે પથ્થરા તરે એટલે નાનો એવો એક પથ્થર ઉપાડ્યો આઘેરા કહેલાઈ ગયા એટલે જ્યાંથી પથ્થર લીધો ત્યાંથી હનુમાનજી સમજી ગયા કે મારા નાથને કંઈક સંશય થયો ખૂ આ ઘેરાગ જઈને નાખ્યો પથ્થર સીધો તળીએ હનુમાનજીએ વાહેથી પગ કે પ્રભુ આપના નામે પથ્થર તરે પહાડ તરે બ્રહ્માંડો તરે પણ સ્વયં તમે જેને ફેંકી દો એ વિચારો ક્યાંથી તરે તમે જેને ફેંકી દો એ તો ત્યાંથી તરે એ તળે તરે નહીં તમારા નામે મારા નાથ બ્રહ્માંડો તરી જાય તમારા નામે બ્રહ્માંડો તરી જાય એટલે નામને પ્રતાપે જ રામાવતારની અંદર સેતુબંધ બંધાણો છે ટૂંકમાં તો અવતારો એ પણ નામનો જ મહિમા ગાયો છે સાદી ભાષામાં અવતારો એ પણ નામનો જ મહિમા ગાયો છે નામને જ આંગળી ચિંધી છે નામનો જ લક્ષ્ય છે જો ગીતાજીની અંદર વાંસી જુઓ ભગવાન કૃષ્ણ એ યજ્ઞ વર્ણન કરતા કરતા એમ કીધું કે અર્જુન જપ યજ્ઞ એ તો હું પોઈતે છું જપ યજ્ઞ સમાન કોઈ મોટો યજ્ઞ નથી જપ યજ્ઞ પોતે છઉ નામ એ નારાયણનું અખંડ અને અવિશળ સ્વરૂપ છે તો તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરી રહ્યા છો એ કૃષ્ણ એ ગીતાજીની અંદર કીધું એ જપ યજ્ઞ તમે કરી રહ્યા છો કદાચ ખબર ન હોય તો તમે એ યજ્ઞ કરી રહ્યા છો તમે યજ્ઞ હોત્રી છો હમેશને માટે યજ્ઞ કુંડ બનાવીને તમે યજ્ઞ કરી રહ્યા છો યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા શ્વાસે શ્વાસે આહુતિ ધરે એકવી હજાર આહુતિ જે અષ્ટપોર અર્પણ કરે પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન લગાયા કાળ બિચારા ક્યાં કરે આ જપ યજ્ઞ છે એટલે અવતારો એ પણ નામને જ આંગળી ચિંદી છે નામનો જ જ નામના ગુણ ગાયા છે હે અર્જુન પાપીના સમૂહમાં માં તું સર્વથી વધારે પાપી તો બી જ્ઞાનરૂપી નૌકાની અંદર બેસી અને તું બહુ સિંધુ તરી જાય પાપીમાં અતિ પાપી હઈશ તોય જ્ઞાન રૂપી નૌકાની અંદર બેસીને બહુ સિંધુને તરી જઈશ જ્ઞાનરૂપી નૌકા એટલે નામરૂપી નૌકા એમાં બેસીને જરૂર કેટલાય પાપીઓ સિંધુને તરી ગયા છે તરી